तो हकीकत रियली कहू छू, केनिया में अमारे एरपोर्टे जाऊ तू ने तो रात्रे निकल्या तो पोलिस नी गाड़ी राखी आगळ पासळ आफ्रिकन पोलिस नी, शू काम है तो के जंगल होहरू जावन छे, तो मैं कीधु तो के लूटी ली जंगली। आ रियल बात समझवा जेवी, गीर में एटली एक आटो मारी जो जीवन में, हूँ तमने कहूँ छू। मैं रूपाला साहेब ने हमणा वात करी, बा बहु राजी थी गई कि आ तो बहु मोटी बात छे, आना माटे कंई करवू जोईए एम। આગળ પાછો પોલીસ ની ગાડી સુકામે જંગલી લૂંટી લે, હવે એવું તો દુનિયાના કેટલાય જંગલોમાં છે, પછી મેં ઘણું જાણ્યું કે બધે જંગલોમાં જંગલવાસી હોય રાતે નીકળો લૂંટી લે, હવે આવો ભારતમાં। આ રિયલી વાત, ભારત બિહારના અમુક રાજ્યોમાં તમે સોરી બિહારના અમુક જંગલોમાં, મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપીના જંગલો કોઈ હોય, રાતે તમને જંગલના અધિકારી કહી દે આ કેડે નો જતા, ફરી જાઓ આ જંગલ હું હરવો છે, હવે રાતે નો જવાય, કાં તો લૂંટી લે। આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા। આ ગુજરાતમાં વાત, મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે। ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય। આ રિયલી વાત છે હો, ઈ લૂંટાઈ જાય કે આવો આવો મારો બાપુલિયો મારું નેહડું છે। અને એક મુંબઈના સાહેબે લેખ લખેલો, લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જે ડાંગના અમારા આદિવાસી સમાજ માટે જે વાતો કરી છે, એ વાતને અમે સખત શબ્દોની અંદર નિંદા કરીએ છીએ, વિરોધ કરીએ છીએ। અને હું એમને કહેવા માંગુ છું કે અમારો ડાંગનો આદિવાસી સમાજ એ ખૂબ સ્વાભિમાની સમાજ છે, અને અહીંયા હજારો લોકો અહીંયા પ્રવાસીઓ આવે છે, ત્યારે અમારો આ આદિવાસી સમાજે હંમેશા એમને એક મહેમાન તરીકે જ એમને હંમેશા માન આપ્યું છે, અને જે પણ અહીંયા આવ્યા છે એવો ડાંગનો સારો અનુભવ લઈને જ ગયા છે। ત્યારે જે શબ્દો એમને અમારા ડાંગના આદિવાસી સમાજ માટે વાપર્યા છે, એ શબ્દોને અમે સખત શબ્દોની અંદર નિંદા કરીએ છીએ। અને હું તેમને કહેવા માંગુ છું કે તેઓ અમારા ડાંગના આદિવાસી સમાજને જાહેરની અંદર સાર્વજનિક માફી માંગે, સમગ્ર સમાજની માફી માંગે। હું એક ડાંગના એક આદિવાસી વ્યક્તિ અને એક આદિવાસી આગેવાન તરીકે પણ એમને કહેવા માંગુ છું કે એમને સાર્વજનિક માફી માંગવી જોઈએ, અને જે શબ્દો વાપર્યા છે એનો અમે સખત શબ્દની અંદર વિરોધ કરીએ છીએ, નિંદા કરીએ છીએ। એક પ્રોગ્રામની અંદર રાજભા ગઢવીએ અમારા આદિવાસી સમાજ અને આહવા ડાંગના લોકો માટે એકદમ બેહદ અપમાનજનક જે ટિપ્પણી કરી છે એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું। અમારા આહવા ડાંગના લોકો, આદિવાસી લોકો હંમેશા સેવાભાવી લોકો છે, આવકારવાળા લોકો છે, અને મહેમાન ગતિ કરવાવાળા લોકો છે। એ લોકો પાસે કદાચ વધારે પૈસા હોય કે ઓછા પૈસા હોય, બહારથી લોકો આવે એને મહેમાન ગતિ કરવાનું કામ અમારા આદિવાસી લોકો હંમેશા કરે છે। એ રીતે અમારા આહવા ડાંગમાં પણ સાપુતારામાં દેશભરથી અને દુનિયાભરથી લોકો આવે છે, એમને પણ સારું આવકાર કરવાનું કામ અમારા આદિવાસી સમાજના લોકો કરે છે। એટલે દર વર્ષે અમારે અહીંયા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ વધે છે, ટુરિસ્ટ લોકો પણ વધારે લોકો આવે છે। તો જે આ રાજભા ગઢવીએ અપમાનજનક ટિપ્પણી કરી છે એનો હું આદિવાસી સમાજના કાર્યકર્તા તરીકે, સાંસદ તરીકે સખત શબ્દોમાં વખોડું છું, અને જલ્દીથી જલ્દી વિડીયો પર આવીને રાજભા ગઢવી પૂરા આદિવાસી સમાજને અને અમારા આહવા ડાંગના લોકોને માફી માંગે એના માટે હું એમને જલ્દીથી જલ્દી તાકીદ કરું છું કે એમને માફી માંગે, અને જ્યાં લગીને માફી ના માંગે ત્યાં લગીને આ અમારો વિરોધ ચાલુ જ રહેશે। અમારા આદિવાસી સમાજ વિરુદ્ધ એક પણ આવો શબ્દ, અપમાનજનક શબ્દ અમે ચલાવી લેવામાં આવશે નહીં। ધન્યવાદ। આજે ડાંગથી ઘણા સામાજિક આગેવાનોના મારા પર ફોન હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું ત્યારે સૌરાષ્ટ્રના લોક ડાયરાના એક જાહેર કાર્યક્રમમાં સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા જાહેરમાં ગૌરવભેર એવી વાત કરવામાં આવી કે ગુજરાતના ડાંગ અને આહવાના જંગલોમાં જઈએ ત્યાંના જંગલી લોકો દ્વારા લૂંટી લેવામાં આવે છે અને કપડાં પણ ઉતારી લેવામાં આવે છે, ત્યારે આવી ટિપ્પણી એ આદિવાસી સમાજને નીચું બતાવવા માટે જે ટિપ્પણી કરી છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને આ રાજભા ગઢવી જો આદિવાસી સમાજની જાહેરમાં માફી નહીં માગે અને પોતાના શબ્દ પાછા નહીં ખેંચે તો લોકોમાં ખૂબ મોટી આક્રોશ છે, લોકોની લાગણી દુભાયેલી છે। આવનારા દિવસોમાં એમના પર કડક કાર્યવાહી કરાવવા માટે અમે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરવાનું થશે તો અમે રોડ પર પણ ઉતરીશું।